બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના છીવાડી આવેલા ગામોમાં સિઝનના પહેલા વરસાદનું આગમન થયું હતું. છેલ્લા બે વર્ષથી ધાનેરા તાલુકામાં ચોમાસું વરસાદ પણ ઓછો થઈ રહ્યો છે, ત્યારે આ વર્ષે પાણીની સમસ્યા પણ મોટાભાગના ગામોમાં જોવા મળી રહી છે. જોકે ચોમાસું ઋતુની રાહ જોઈ બેઠેલા ખેડૂતોને શુક્રવારે થયેલા પહેલા વરસાદને લઈ વરસાદના પાણીના વધામણા કર્યા હતા. ધાનેરા તાલુકાના રવિયા, શેરા, શિયા, ડુગડોલ, અનાપુર ગઢ સહિત ગામોમાં સતત એક કલાક સુધી વરસાદ પડ્યો હતો. ધાનેરા તાલુકાના રવિયા ગામે પણ પાણીના વહેણમાં શુક્રવારે સાંજે પડેલા વરસાદના કારણે પાણી આવ્યું હતું. હાલ ધાનેરા તાલુકામાં પાણીનો એક એક ટીપુ કિંમતી મનાય છે, ત્યારે શુક્રવારે આવેલા વાવણી લાયક વરસાદના કારણે ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી હતી. રવિયા ગામમાં વરસાદ પુષ્કળ પડ્યો. આજુબાજુ ડેઢા, શેરા, રવિયા, અનાપુર ગઢ, જનાલી, તાલીગઢ, મેળા એની આજુબાજુ ખેતરનું પાણી ભરાઈને અમારે જે અમારે રવિયાનો વળો આવ્યો હોય લગભગ એક બે કલાક ચાલ્યો હોય અને પાણીની ખૂબ જરૂર હોય. આજુબાજુના ગામડા ગતું પાણી નથી. બોર લગભગ એક ખેડૂત ચાર પાંચ બોર કરે તો છતાં પાણી નથી. ખૂબ જ જરૂરિયાત છે પાણીની. કેટલો પડ્યો છે રાત્રે? પડ્યો રાત્રે લગભગ બે ત્રણ ઇંચ વાવેતર થાય એવો પડ્યો. શેનું વાવેતર? વાવેતર મગફળી, બાજરી, મગફળી પછી રાયડ, એરંડા, બધું પુષ્કળ. અચ્છા, આ વોળામાં કેટલો સમય પાણી અડ્યું હશે? લગભગ બે ત્રણ કલાક અડ્યું. અચ્છા, આ વોળામાં પાણી અડ્યું પ્રમાણે વરસાદ સારો કહેવાય? વરસાદ સારો કહેવાય, લગભગ બે ત્રણ ઇંચ અડ્યું. સિઝનના પહેલા વરસાદનું આગમન થતા ખેડૂતોએ પોતાની જૂની પરંપરાને આજે પણ જાળવી રાખી છે. રવિયા ગામે પણ રબારી સમાજના એક પરિવારે આજે વિધિવત રીતે ખેડની શરૂઆત કરી હતી. સૂકી પડેલી ધરતીમાં વરસાદના નીર આવતા આજે જમીન પણ ભીની થઈ ગઈ હતી અને આજે આ પરિવારે ટ્રેક્ટર પર કંકુ તિલક કરી ચોમાસુ ઋતુ દરમિયાન સારો વરસાદ પડે તેવી પ્રાર્થના કરી હતી અને ખેડની શરૂઆત કરી છે. ખાસ કરીને ચોમાસુ ઋતુ દરમિયાન મગફળી, બાજરી, ગવાર સહિતની ખેતી થતી હોય છે અને આ ખેતી માટે જે વિસ્તારમાં વરસાદ પડ્યો એ વિસ્તારમાં ખેડૂતોએ પૂજા વિધિ સાથે ખેતની શરૂઆત કરી છે. અમારે વાવણી લાયક વરસાદ થઈ ગયો. અમારા વડવાઓ કરતા એ રીતે અમે ખેતી વર્ષો વર્ષ નિયમ મુજબ ચાલુ કરીએ મગફળી, બાજરી. પણ આ વિસ્તારની અંદર પાણીનો મોટો પ્રશ્ન આવે, પાણીના તળ બહુ ઉડે જતા રહે. ખેતીની જે વાત તો ખેતી એ રહી, પણ એ પાણીની પશુઓને જનતા માટે મોટો પ્રશ્ન આવે. વર્ષો વર્ષ પરંપરાગત જે ખેતીવાડી ચાલુ કરતા એ રીતે આજે અમે હળોતરાનું મુહૂર્ત ચાલુ કર્યું. શું કર્યું? મગફળીની બાજરી વાવવાનું ચાલુ કર્યું. કેવો વરસાદ હતો રાત્રે? વરસાદ વાવણી લાયક થઈ ગયો. શું માંગણી છે? વરસાદ હજી વાવણી લાયક થયો પણ કઈ પાણીના તળ ઊંચા આવે આવો વરસાદ નથી. વાવણી કરે પણ પાછળની ભવિષ્યની અંદર પાણીની મોટી તકલીફ ઊભી થાય એવો પ્રશ્ન બનશે. બરાબર. અહીંયા આ વિસ્તારની અંદર પાણીનો મોટો પ્રશ્ન આવે. વરસાદી પાણીનો આપણે બચાવ કરવો જોઈએ. વરસાદના પાણીનો બચાવ કરવો જોઈએ. બને એટલો પાણીનો બચાવ આપણે શક્ય બને એટલો કરવો જોઈએ.